प्रधानमंत्री नरेन्द्र मोदी जोड़ाण सरहदी मानवामां आवता बनासकांठा जिला साथे जोड़ायेलुं छे। तेमना धर्मपत्नी जसोदाबेन पण बनासकांठाना रजोसण गाममां शिक्षिका तरीके फरज बजावता हता। तो डीसामां हजु पण एवा लोको छे के एक समये प्रधानमंत्रीए साथे एकदम सादगीथी पक्षने मजबूत बनावा माटे कमर कसी छे। तो आजे आपणे एवा ज एक व्यक्तिने मळीशुं के जेने आजथी बराबर 50 वर्ष पहेला प्रधानमंत्री नरेन्द्र मोदी साथे पक्षने मजबूत बनावा माटे बनासकांठा जिल्लाने खूंद्यो हतो। तो जुओ आ अमारो विशेष अहेवाल। आ छे શ્રવણભાઈ ગિલા। ડીસા શહેરમાં આવેલી કૃષ્ણકુંજ સોસાયટીમાં રહેતા શ્રવણભાઈ ગિલાને ભલે આજની પેઢી કદાચ ઓળખતી ના હોય, પરંતુ શ્રવણભાઈ ગિલાએ દેશના પ્રધાનમંત્રી સાથે પક્ષને મજબૂત બનાવવા માટે ખૂબ જ પરિશ્રમ કર્યો છે। ઢળતી ઉંમરે પહોંચેલા શ્રવણભાઈ ગિલા આજે એક સામાન્ય વ્યક્તિની જેમ જીવન ગુજારી રહ્યા છે। ત્યારે પ્રધાનમંત્રીના જન્મદિવસ પહેલા અમે જ્યારે તેમનો સંપર્ક કર્યો ત્યારે શ્રવણભાઈ ગિલાએ પ્રધાનમંત્રી સાથે વિતાવેલા સમયની યાદોને વાગોળી હતી। 1973થી નરેન્દ્ર મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યાં સુધી તેમના સંપર્કમાં રહ્યા હતા। શ્રવણ ગિલાએ આજે અમારી સાથે વાત કરતા મોદી સાથે વિતાવેલી ક્ષણોને વાગોળી હતી। શ્રવણભાઈ ગિલાને આજે આપણે મળીશું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના તેમના સંબંધો અને તેમની સાથે વિતાવેલા સમયને યાદ કરીશું। જે નરેન્દ્ર મોદી સાથે તમે કેટલો સમય વિતાવ્યો છે અને શું શું યાદો છે? ના ના, એમની જોડે તો મેં ખૂબ કામ કર્યું। લગભગ અધી જે ઓલ ઓવર ઇન્ડિયાના અધિવેશનો હતા, જયપુર હોય, આગ્રા હોય કે જમ્મુ હોય, જમ્મુ ડોડા બચાવ કાર્યક્રમમાં બધી જગ્યા હું નરેન્દ્રભાઈની સાથે જ હતો। અને એવા સનિષ્ઠ માણસ દેશને મળવા બહુ મુશ્કેલ છે। હા, 1988માં મારા ત્યાં ઘરે આવ્યા હતા ડીસા, મારા ઘરે જમીન ગયેલા। પક્ષના મજબૂત બનાવવા ઉત્તર ગુજરાતની દરેક મિટિંગમાં મને બોલાવતા લોકો, મહેસાણા બીજે ગમે ત્યાં મિટિંગ હોય ત્યારે મને બોલાવતા, સાથે બેસીને મિટિંગો કરી ઘણી બધી। રાધનપુર ઇલેક્શનમાં ખૂબ બધું ચર્ચાઓ કરતા, કઈ રીતે આપણે આડુકિયા તળુકિયાને પાડવા, શંકરજી વાઘેલાને કઈ રીતે સાઈડ આઉટ કરવા, મારી પાસે એ લોકો કેલ્ક્યુલેશન લેતા ગણિતનું ઇલેક્શન પતી ગયા પછી કે શું આપણી થશે, હાર થશે કે જીત થશે। ત્યારે હું મારી મગજ પર પણ આઈડિયા આવતો કે સાહેબ આપણે 10-12 હજાર વોટે હારીએ છીએ। એનું કારણ રાધનપુરનું મને પૂછ્યું, મેં ઠાકોરે પટેલોને વોટ કરવા દીધા નથી, એ જ કારણ છે। લોકો ભાજપને ચાહે છે પણ ડરના બંદૂકને લાકડીઓથી વોટિંગ કરવા દીધું નથી ઠાકોરોએ, એના કારણે શંકરસિંહ જીતશે, બાકી બીજું કોઈ કારણ નથી। ખાસ કરીને આજની યુવા પેઢી જે નરેન્દ્ર મોદીના જીવનચરિત્રને લઈને એક રહસ્યમાં છે કે એમનું જીવનચરિત્ર કેવું હતું, નરેન્દ્ર મોદીને તમે આટલા નજીકથી જાણો છો તો નરેન્દ્ર મોદી કેવા પ્રકારના માણસ છે, એમની જીવન જીવવાની સ્ટાઇલ કેવી છે, એ નથી તમે પરિચિત છો, તો તમે અમારા દર્શકને જણાવશો કે એ કેવા પ્રકારના વ્યક્તિ છે અને એમની જીવનશૈલી કેવી છે? જે દુનિયામાં સરળમાં સરળ વ્યક્તિ ગણાય, નાનામાં નાના માણસને બી મળી શકે અને એમની યાદ શક્તિ તો જે ભગવાને આપી છે એ તો કોઈ નહીં આપી શકે। ને એ જે હર હંમેશ મને કહેતા કે દાદા તું આગળ આવી જા, હું તને લઈ જઉં, પણ હું અમુક મારા ખરાબ કુટેવોના કારણે આગળ આવી શક્યો નહોતો। નરેન્દ્ર મોદીમાં એવી કઈ ખાસિયત છે કે જેમનાથી લોકો એક પ્રકારે આકર્ષિત થઈ રહ્યા છે? એ એકદમ સાચા બોલા છે અને અને બધા વર્ગોનું ધ્યાન રાખવાવાળા છે। કોઈના ઘરે ઘરનો હાંજે કે સવારે ચૂલો બંધ ના રહેવા જોઈએ એમની ભાવના છે। વર્તમાન સમયમાં કોરોના વાયરસને લઈ એમને જે લોકડાઉનની જાહેરાત કરી હતી તેને અત્યારે રાહુલ ગાંધી પડકારી રહ્યા છે કે ખોટા સમયે લોકડાઉન આપવામાં આવ્યું છે, શું કહેવાનું છે તમારું? એ રાહુલ ગાંધીને તો મગજ જ નથી, એ કહેવાય તો ચાલે, પપ્પુ જ છે। કારણ કે આ વાયરસ શું કે આખા વર્લ્ડમાં છે, ખાલી ઇન્ડિયા પૂરતો નથી। નરેન્દ્ર મોદી સાથેની તમારી મુલાકાતના એવા કોઈ યાદગાર પ્રસંગો જે આજે પણ તમને યાદ હોય એવા તમે જણાવો છો? એવા તો મને એમની ચેમ્બરમાં હું બેઠો ત્યારે કહેતો મને કે શ્રવણ તારે કોઈ બી કોમ હોય તો મને કહે, ત્યારે હું કહેતો સાહેબ ઉદ્યોગપતિ તો છું નહીં, ત્યારે મને કોમેન્ટ કરતા કે આવું બધું હજી સુધી કે તારો સ્વભાવ સુધાર કે, મેં કોઈ અપેક્ષા રાખી જ નથી।
રાજકારણ સિવાયની પણ તમારા વચ્ચે કોઈ ગોષ્ઠી થયેલી હોય, વાતચીત થયેલી હોય, એવી વાતો યાદ છે તમને? ના ના, એમના એ જ્યારે ઓલ ઇન્ડિયાના મહામંત્રી હતા ત્યારે મારા ઉપર એમના પોસ્ટ કાર્ડ આવેલા, દિવાળી કાર્ડ બી આવેલા, અને રૂબરૂ મારે હિમાચલ પ્રદેશના પ્રભારી હતા ત્યારે વારંવાર વાત થતી એમને લેન્ડલાઈન ઉપર, ફોન ઉપર. ના ના, મને ખાલી એક જ મારી કુટેવ છોડવાનું વારંવાર કહેતા હતા. વર્તમાન સમયના રાજકારણને તમે શું માનો છો? વર્તમાન સમયનું રાજકારણ એક કોમ્યુનિટી દેખે છે અને એક પૈસો દેખે છે, અને મારી પાસે એમાં કોમ્યુનિટી નથી પણ SRCS સિંધ રીસેટલમેન્ટ કોર્પોરેશન, એટલે સિંધથી પાકિસ્તાનથી આવેલા બધા અમે એક જ ગણાઈએ છીએ. એ પ્રમાણે અહીંયાનો સમાજ બધા મારી જોડે જ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શાસનથી તમે કેટલા ખુશ છો, શું કહેવા માગો છો એમના શાસન વિશે? આવું શાસન તો કોઈ નહીં આવી શકે. જેમ રાવણનો વધ રામે કર્યો એમ કુદરતે નરેન્દ્ર મોદીને મોકલ્યા છે, કોંગ્રેસનો વધ કરી નાખ્યો છે અને હવે સંપૂર્ણ સફાયો થઈ ગયો છે. નરેન્દ્ર મોદી જીવે ત્યાં સુધી વડાપ્રધાન રહેશે. જી આદા શ્રવણભાઈ કેલા કે જેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ નજીકના સંબંધ ધરાવે છે, તેમની સાથે રહીને પક્ષને મજબૂત કરવા માટે તેમણે ખૂબ જ પરિશ્રમ પણ કર્યો છે. આજે એમને જણાવ્યું કે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે એક પ્રકારના કલયુગના રામ છે, અને આજની રાજનીતિ વિશે તેઓ આજની રાજનીતિને ખૂબ જ ગંદી રાજનીતિ માની રહ્યા છે. હરેશ ઠાકોર, BK News ચેનલ, ડીસા.